સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું મારા ને ખીલાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષવદી ત્રીજને દિવસ પ્રભાત સમયે શ્રી ગઢડા મધ્યે શ્રીજી મહારાજ દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને માથે ધોરી પાગ બાંધી હતી ને ધોરી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ કરી હતી ને ધ્વારા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે ધ્વારા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું, જે હે મહારાજ, પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા, જે આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે, તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે, અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે, અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે, અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે, અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી, અને નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણાકાર રહે છે, પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે, અને જેમ પક્ષી હોય તે પોતાના મારાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના મારામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી. તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો મારો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે, અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ, જે જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે
અને તે વિષય વિના પલ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ, જેમ પક્ષી ચારો કરીને પોતાના મારામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી મારામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કા વાઘ આવે તો મારે, તેમ તમે તે દણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નોનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકના વિષય પણ થયા જ છે, અને ભગવાનની મૂર્તિરૂપી જે મારો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી, તે વાર્તાને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર વચ્ચે લીમડા તરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પોતે શ્રી વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા, અને મુનિ કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી હવે તો પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જી કોઈ સમયે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે, ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે, અને કોઈ સમયે તો અંતર ડોરાઈ જાય છે, ને ભજન સ્મરણનું સુખ આવતું નથી, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે યુક્તિ તો એમ છે, જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મલ વર્તે, ને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોરાઈ જાય અને ગાઢ સંકલ્પ ઘણા થાય અને ભજન સ્મરણ સુખે થાય નહીં, અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ગાઢ થાય નહીં, ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ગાઢ સંકલ્પ ઘણા થાય, માટે તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં, અને તે સમયે તો એમ જાણવું, જે હું તો સંકલ્પ થકી જુદો છું, ને સંકલ્પનો જાણનારો છું, ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાર વિરાજે છે.
અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં. કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાંદરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે, અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાર્યા કર્યા કરે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં, ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં, ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણે તો 100 બસે માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ, ને તે કરતાં આખા બ્રહ્માંડના જીવને લઈને ઉડી જઈએ એવા છીએ, ને તે કરતાં અનંત કોટી બ્રહ્માંડને પણ લઈ જઈએ એવા છીએ, પણ એવું મનાય નહીં તે સાથી જે મનુષ્યાકૃતિ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જીવની અવળાઈ તે શું કહીએ, જીવ તે જીવ જ. તે કહ્યું છે જે ઊંટ તો સઘળે અંગે વાંકું એવો જીવ અવળો, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અંતરમાં ટાઢું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય, તે સમાધાન કરવાનો ઉપાય જ્ઞાન છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય તે પોતાને પૂર્ણ કામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે, તેમાં દ્રષ્ટાંત છે. જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત જે 2000 બખતરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે, તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પૃથ્વીનું રાજ્ય કરે ને ન બંધાય જો જ્ઞાન થાય તો, ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય, માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાના માવતરની કોટે બાજી પડે, તેમજ આપણે હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ તો પણ ક્રિયારૂપ થવા દઈએ નહીં, ને તેમાં બંધાવા દઈએ નહીં, ને તેનો નિષેધ કર્યા કરીએ, ને બીજા ક્રિયા કરાવે તો તેમાં જોડી દઈએ, તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે, ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ એના મનસૂબા કરે, ને અમારો મત એવો છે ક્રિયા કરવામાં પણ ક્રિયારૂપ ન થવું, ને ક્રિયા મૂકીને પણ તેના મનસૂબા ન કરવા, ને વ્યવહાર આવ્યો તે ક્રિયા તો કરવી પડે પણ તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં તે કેની પેઠે, તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્યારે નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય, તે મૂળગું બગડે, પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય, તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્સંગનું સુખ આવે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે, માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આજ દિન સુધી તો કારખાના કરાવ્યા ને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહીં, ને વળી કહ્યું જે સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા ને આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનમાં માન નહીં એવું જ્ઞાન શીખવું, ને વળી કહે ગિરનાર જેવડો કામ ને મેરુ જેવડો માન ને લોકાલોક જેવડી વાસના એ સર્વેના મૂળ ઉખાડી નાખવા છે એવું જ્ઞાન આપવું છે.